राजकोट जिलाना धोराजी पंथक में मेघराजा रिसाया छे। धोराजी पंथक में वरसाद खेंचाता जगत नो ताक चिंतित बनी गया छे। वरसाद खेंचाता कपास, मगफळी, सोयाबीन, एरंडा जेवा पाको मुरझाई रह्या छे अने खेडूतो सिंचाईनो पाणी केनाल मार्फते आपवानी मांग करी रह्या छे। ધોરાજી પંથકના ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે। ખેડૂતો પર જાણે છેલ્લા 1.5 વર્ષથી કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે। વાત છે ધોરાજી પંથકના ખેડૂતોની, જેઓ એ ગત વર્ષે અતિવૃષ્ટિ, કમોસમી અને માનવસર્જિત આફત લોકડાઉનનો સામનો કરી ચૂક્યા છે। ગત વર્ષ ભારે વરસાદને કારણે કપાસ, મગફળી જેવા પાકોનું ધોવાણ થયું હતું અને અંતમાં કમોસમી વરસાદ જેને કારણે ગુલાબી ઈયળોનો ઉપદ્રવ વધી ગયો હતો, જેના કારણે કપાસનો પાક પણ નિષ્ફળ ગયો હતો અને લોકડાઉનના કારણે ખેડૂતોને પૂરતો ભાવ પણ ન મળતા હતા। હવે ધોરાજીના ખેડૂતોએ આ વર્ષે 2/11 રોજ વાવણી લાયક વરસાદ વરસી જતા કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાકોનું વાવેતર કર્યું છે। ખેડૂતોને આશા હતી કે સારો એવો વરસાદ થશે અને પાકનું સારું એવું ઉત્પાદન મળશે, પરંતુ સદનસીબે ધોરાજી પંથક વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। એક બાદ એક આકાશી આફતોનો સામનો કરી ચૂકેલા ખેડૂતોને હવે વરસાદ ખેંચાતા મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતોને એમની મહા મહેનતે વાવેલ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને વરસાદ ખેંચાતા કપાસનો પાક વૃદ્ધિ કરતો અટકી ગયો હતો અને મગફળી પણ મુરઝાઈ રહી છે। ભાદર ઇરિગેશનના અધિકારીઓનું કહેવું છે કે હાલ ભાદર 2 ડેમમાં પીવાના પાણી માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। ધોરાજીની ભાદર 2 ડેમમાં હાલ 38 ફૂટ પાણી છે અને ખેડૂતો તરફથી હજુ કોઈ માંગણી મળી નથી અને આગામી દિવસોમાં સરકારનો આદેશ મળ્યા બાદ પાણી છોડવાનો નિર્ણય કરાશે। ધોરાજી પંથકના ખેડૂતો હવે આકાશ સામે જોઈ અને કુદરતને વિનંતી કરી રહ્યા છે કે હવે જો મેઘરાજા નહીં વરસે તો જગતના તાપની સ્થિતિ વધુ કફોડી બનશે। એમપી બુટાણી, સેક્શન ઓફિસર, ભાદર 2 ડેમ। હાલ અત્યારે ભાદર 2 ડેમમાં 38 ફૂટ જેટલું પાણી છે અને ડેમની સપાટી કુલ 50 ફૂટની છે, એટલે કે 12 ફૂટ જેટલું પાણી હજી ભરાવાનું ડેમ બાકી છે। અને હાલ પાણીની સ્ટોરેજ જોઈએ તો આગામી વર્ષમાં પીવાના પાણી માટે પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ભાદર 2 ડેમમાં। ના, હાલ તો કોઈ સરકારમાંથી કે કોઈ એવી છે નહીં રજૂઆત કે કાંઈ, કે સૂચના મળી નથી કે પાણી છોડવાનું, જો મળશે તો એ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે। ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાણો છે, શું કહેવાનું? ના, હાલ 2-3 તારીખમાં હળવો વરસાદ છે, એટલે હજી ડેમમાં પાણીની આવક થવાની શક્યતા છે। સાહેબ, શું કહેવા માગશો, હાલ જો વરસાદ ખેંચાય તો શું સ્થિતિ રહે ને હાલ પૂરતી ખેડૂતોને પાણી આપવા માટેની કોઈ સરકારમાંથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ખેડૂતોની કોઈ માંગ મળી છે? ના, હાલ અત્યારે કોઈ ખેડૂતોની કોઈ માગણી નથી સિંચાઈનું પાણી આપવા માટેની, અને પીવાના માટે તો પૂરતો આગામી વર્ષ માટેનો જથ્થો ઉપલબ્ધ છે, અને બાકી સિંચાઈ માટે તો જે ડેમમાં કેટલું પાણીની આવક થાય છે અને ઉપલબ્ધ જથ્થો એ બધાને અનુસંધાને ધ્યાનમાં રાખીને પછી આગળ નિર્ણય કરવામાં આવશે। રેડી, તમારું નામ? મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી ખેડૂત અગ્રણી। અત્યારે વરસાદ ખેંચાતા મારા મોલને પાણીની અત્યંત જરૂર છે, જેથી કરીને મોલ સુકાઈ રહ્યો છે। આમ તમે નજરે જુઓ એવી પરિસ્થિતિમાં કપાસ બળતો જાય છે અને અત્યારે જો સિંચાઈનું પાણી આપે ખેડૂતને તો થોડો ફાયદો થાય એવી પરિસ્થિતિ ખરી। શું જગદીશભાઈ, તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં પાકો છે, ક્યાં ક્યાં પાકોને વરસાદની જરૂર છે, શું માંગ કરી રહ્યા છો? અમારા વિસ્તારમાં કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, તેલીબિયામાં સોયાબીન, મગફળી અને કપાસ, કપાસને પાણીની જરૂર છે। બધી જગ્યાએ અત્યારે પાણીનું થોડી ખેંચ પડે છે, જેથી કરીને મોલ સુકાતો જાય છે, બળતો જાય છે। વરસાદ નહીં આવે તો ખેડૂતને હિજરત કરવાની પરિસ્થિતિ આવે એવી, એવો સમય આવી ગયો છે। એક તો સરકાર કોઈ પણ જાતનો વીમો આપતી નથી, કોઈ પોષણક્ષમ ભાવ મળતા નથી, તો એ પરિસ્થિતિ અત્યારે ખેડૂતની બહુ બેલા હાલ જેવી થઈ ગઈ છે। મારું નામ અમીશભાઈ અંટાળા। આ સિઝનમાં વરસાદ ખેંચાતા ધોરાજી તાલુકામાં સોયાબીન, મગફળી, કપાસ જેવા વાવેતર થયા હતા એમાં અત્યારે વરસાદ ખેંચાતા વાયરું ફૂંકાય છે, વાયરામાં મોલના પાંદડા બળતા જાય છે, મોલ બળતો જાય છે, પાણીની સખત જરૂરી છે, વરસાદ ઓછો છે, વરસાદ થયો
ગયા વર્ષે વરસાદમાં અતિવૃષ્ટિ થઈ હતી, તો ગયા વર્ષે પણ ખેડૂતને કંઈ મળ્યું નહીં. અતિવૃષ્ટિને કારણે બધું પાક બરી ગયો હતો. આજુ કાલે વરસાદ નથી તો પાક માનમાં ઉગીને હમો હમો થયો હતો, હવે બરવા માંડ્યો છે, વરસાદનું અછત છે. હવામાન વિભાગ એમ કહે કે આ વર્ષે વરસાદ ઓછો રહેશે, તો વરસાદ છે નહીં તો સિંચાઈ માટે વ્યવસ્થા સરકાર કંઈ કરે તો ખેડૂત આગળ આવશે, નકર ખેડૂત પાયમેલ થઈ જાય. શું કહેવા માંગશો, અત્યારે ક્યાં ક્યાં પાકોની હાલત ખરાબ થતી જાય? અત્યારે મગફળી તથા સોયાબીન તથા આ કપાસ, કપાસને ખાસ કરીને કપાસને જરૂર છે પાણીની. કપાસના ઊભો કપાસ બળતો જાય છે, સુકારો આવી ગયો, સુકાતો જાય છે પાણીના હિસાબે. પાણી દાબળનો વરસાદ નથી થયો, વરસાદ ઓછો છે. વરસાદ પછતરો થાય હારો તો કંઈક થાય, બાકી કંઈ થાય એમ છે નહીં. બ્યુરો રિપોર્ટ, ટીવી 9 ઇન્ડિયા.